દારૂના અડ્ડા પર લાઈવ રેડ પાડતા દહેશભાઈ ગુર્જર ઉપર જાનલેવા હુમલો થયો છે. આ તમે આ પીઆઈ ગોજિયાનો કાવતરો દારૂવાલાથી હુમલો કરાયો છે મારી પર. કેવી રીતના અહીંયા દેશી દારૂ વેચાય છે સૌરવ પોલીસ ચોકીની બાજુમાં. ભાઈ પીવાવાળા પ્રેમથી નીકળી જજો, બધા પીવાવાળા બધા પ્રેમથી નીકળી જાઓ. આ તમે જોજો, આ જો બધા ભાગે છે અહીંયાથી. આ જો ભાગો ને, આ બધા દારૂવાળા છે. આ તમે માલ જોવો છો, આ તમે જોઈ રહ્યા છો, આ માલ બતાવો. આ જો ખોલો, આ પોટલો ખોલો. આ દેશી દારૂ નો માલ અહીંયા, આ ધંધો. આ જો બધા અહીંયા બેસીને પીવે છે અહીંયા. આ દેશી દારૂ નો અડ્ડો અહીંયા. ઓ ભાગ ને, આ જો કચરો. આ જો ભાઈગા પાછળથી, હોય એ બાજુથી પકડો આ લોકોને. હા એ બાજુથી પકડો. હવે માલ નહીં જવા દેતા, માલ લઈ. આ તમે જો છો કે કેવો રહેવાસી છે. આ રહેવાસી ઇલાકો છે. આ પેટીએમ, આ પેટીએમ, આ પૈસા, આ ચખણા પૈસા લઈને નીકળી ગયો ને. કઈ નહીં, માલ પકડાયો ને. હવે કંટ્રોલ માં ફોન કરો અહીંયાથી. આ દેશી દારૂ નો ઢગલા તમે જોવો છો. આ જો આ માલ, આ દેશી દારૂ, આ દેશી દારૂ છે. આ તમે જોવો છો કે ટીજીબી ની ગલી ના અંદર આ અનિલ રાઠોડ નો દેશી નો અડ્ડો ચાલે છે અહીંયા. અને આ ગરીબ પબ્લિકો ને હેરાન કરવાનું કામ. આ કેમિકલ વાળું દારૂ. ઓય વિવેક, કંટ્રોલ ને ફોન કરવાનું કે એને ફટાફટ. આ તમે જોવો છો અડાજણ પોલીસ સ્ટેશન ના પીઆઈ શ્રી ગોજિયાના રાજમાં ગૂગલ પે. જો દેશી દારૂ નો અડ્ડા પર બીજો માલ છે. આયરો, આ બીજો માલ. આયરો, બધો માલ પકડો આનો. આ બધો તમે માલ જોવો છો દેશી દારૂ નો. આ બધો જ માલ લો. હા દેશી દારૂ નો માલ. હવે પંકજ ને કેને જલ્દી કંટ્રોલ માં ફોન કરે. અરે પંકજ ને ખબર છે. હા દેશી દારૂ. હવે જલ્દી લિંક છે ને, એવું બોલા ને થઈ ગઈ. હા હવે નવી લિંક છે. હવે માલ લઈ લો બધું. આ માલ તમે જો છો. આ જનતા રેડ દ્વારા અમે લોકો પકડ્યું છે. આ ગોજિયા, આ અડાજણ પોલીસ સ્ટેશન નો પીઆઈ ગોજિયા. હજુ તો ફ્રીજ માં ખબર નહીં હું હોય. આ તમે દેશી દારૂ નો માલ જોવો છો. આ અડાજણ પોલીસ સ્ટેશન ના પીઆઈ, આ ગોજિયા ના રાજમાં, આ દેશી દારૂ, આ પીઆઈ ગોજિયા ના રાજમાં ચાલે છે અહીંયા. આ બધો માલ ભેગો કરો. હવે થેલો વીણો બધા. હવે થેલા લાવ જલ્દી. હવે પેલા થેલા લાવ. જો ખોલો. આ દેશી દારૂ નો માલ. આ લોકો ના જીવ સાથે ચેડા. આ જો, આ જો તમે દેશી દારૂ નો માલ અહીંયા. અને પાછો કહે છે પોલીસ હેરાન કરે છે. પંખાની સુવિધા, ચખડો, નાસ્તો, દરેક વસ્તુ. આ કેરી, આ દેશી દારૂ. આ તમે જો છો. આ જો કચરો. બસ આ દેશી દારૂ. આ બી દેશી દારૂ. આ બતાવીએ. આ જો, આ દેશી દારૂ. આ દેશી દારૂ. બધા અવાસ વાળા પરેશાન થયેલા છે અહીંયા. ચાલો રાખજો, આપણે ફોન કરીએ. સોનું ભાઈ જી, બતાવો બતાવો બતાવો. નહીં નહીં નહીં, પીવાવાડા નીકળી જાઓ, પીવાવાડા નીકળી જાઓ. બધા બધા પીવાવાડા તો નીકળી જાઓ અહીંયાથી. ટીજીબી આવાસ કહેવાય, ટીજીબી આવાસ, સૌરવ પોલીસ ચોકી ની બાજુમાં. બતાવો સોનમણ, વાત કરો. બહાર નીકળી જજો, જ્યાં પીવાવાળા છે. એના હું અડાજણ વિસ્તારથી વાત કરું છું. અડાજણ પોલીસ સ્ટેશનના હદમાં ટીજીબી સર્કલ પર ટીજીબી આવાસ છે. હલો, સૌરવ પોલીસ ચોકીની બાજુના બાજુમાં ત્યાં દેશી દારૂ ના અડ્ડા પર અમે લોકો જનતા રેડ કરેલી છે. અને કઈ નઈ કઈ નઈ, જેની ગાડી જેને લઈ જવા દે, જેની ગાડી જેને લઈ જવા દો. હા તમે જો, જનતા રેડ દ્વારા અમે અડ્ડો પકડેલો છે અહીંયા. ભાઈ આ પેલા ગૂગલ પે બતાવો એક વખત, પાછા ગૂગલ પે બતાવો. હવે ભાઈ પેલા ગૂગલ પે લાવો. ગૂગલ પે હા છે. આયરો, આ ગૂગલ પે દેશી દારૂ વેચવા માટે ગૂગલ પે નો ઇસ્તેમાલ કરવામાં આવે છે. ચાર ચાર તો ગૂગલ પે. આની તપાસ હવે ગોજિયા સાહેબ તટસ્થ રીતે કરશે કે કોના રાજમાં આ ચાલી રહેલું છે. આ ન્યુસન્સ બંધ થાય તો કઈ થાય ને. આના અંદર આ હુમલો, આ મર્દો, આ મર્દો ની તાકાત નથી ભળવાની. આ મર્દો પર આવી રીતના ઘેરી ને હુમલો કરે છે. આ જો તમે, આ થોડી વાર પહેલા, આ તમે જો છો, પહેલા કેટલો માલ બતાવેલો તમને. આ તમે જો છો, આ કેટલું અહીંયા માલ હતું.
બધો માલ હટાવ્યો અહીંયાથી આ લોકોએ. આ પોલીસ અડાજણ પોલીસ સ્ટેશન ની પોલીસ વડાઓ, હા બોલો સાહેબ, શું કહે છે પોલીસ સ્ટેશન? એક તો રહેણાંક વિસ્તારમાં હપ્તા લઈને દારૂનો ધમધમાટ ચલાવો છો, ઉપરથી દારૂબંધીના નાટકો કરો છો, અને ઉપરથી જો કોઈ વ્યક્તિ એને લાઈવ એક્સપોઝ કરે, એનો પર્દાફાશ કરે, હપ્તાખોરીનો પર્દાફાશ કરે, તો બુટલેગરો દ્વારા જાનલેવા હુમલા કરાવો છો? તમને હપ્તાના પૈસા એટલા બધા વાલા છે? તમે હકીકતમાં એવું કહો છો કે અમે જાહેર જનતાની સુરક્ષા, સેવા અને શાંતિ માટે કાર્યરત છીએ, તો અડાજણ પોલીસ શું કરી રહી છે? આ વ્યક્તિએ જેને સારું કામ કર્યું છે, જેને એટલો મોટો દારૂનો અડ્ડો છે એને એક્સપોઝ કર્યો છે, તો એના રક્ષણ કરવાને બદલે અડાજણ પોલીસ એના ઉપર હુમલો કરાવે છે? તમારા બધા નાટકો બંધ કરી દો. તમારાથી જાહેર જનતાની સેવા, સુરક્ષા, શાંતિ ના થતી હોય તો અડાજણ પીઆઈએ રાજીનામું આપી દેવું જોઈએ, નોકરીમાંથી રિઝાઇન કરીને ઘરે જતું રહેવું જોઈએ. એટલે ટૂંકમાં કાં તો નાટકો બંધ કરી દો, અને કાં તો દારૂબંધી હટાવી દો, દારૂબંધી લીગલ કરી દો, લોકો આરામથી પી શકે, ના કોઈ વ્યક્તિ છે એને વિરોધ કરવો નહીં અને પોતાના જાન ઉપર જોખમ ખેડવું નહીં. એટલે જે પણ હુમલો કરવા વાળા વ્યક્તિ છે એના ઉપર કાયદેસર ધારાધોરણ મુજબ એફઆઈઆર થવી જોઈએ, જેએસ ગુર્જરને તમામ પ્રકારની સુરક્ષા મળવી જોઈએ. અને આ ઘટનામાં હું 100% જયેશ ગુર્જરને સમર્થન કરું છું, અને ભવિષ્યમાં પણ જ્યારે રાષ્ટ્રહિતના અને સમાજ હિતના કાર્યો કરશે ત્યારે મેહુલ બોગરાનું 100% સમર્થન હશે.